वापी की मित्तल धाकड़ा को लीडरशिप इन क्रिएटिव एजुकेशन अवार्ड से सम्मानित किया गया है। गत दिनों उन्हें बेंगलुरु में आयोजित समारोह में यह अवार्ड प्रदान किया गया। श्री विद्यानिकेतन इंग्लिश मीडियम स्कूल की संचालिका श्रीमती मित्तल धाकड़ा को अद्भुत कार्य के लिए लीडरशिप इन क्रिएटिव एजुकेशन अवार्ड से सम्मानित किया गया है। बेंगलुरु में आयोजित इंडियन आइकन बिजनेस अवार्ड समारोह के दौरान उन्हें फिल्म कहो ना प्यार है से प्रख्यात हुई अभिनेत्री तनाज ईरानी के हाथों यह अवार्ड दिया गया। मित्तल धाकड़ा ने यह अवार्ड अपने परिवार के नाम अर्पित किया। वापी में एक छोटे कमरे से विद्यानिकेतन स्कूल शुरू करते हुए आज स्कूल की अपनी बिल्डिंग में 2000 छात्र पढ़ रहे हैं। स्कूल में विद्यार्थियों को शिक्षा के साथ साथ उनके सर्वांगीण विकास के लिए वर्ष पर्यंत प्रवृत्तियां आयोजित की जाती है। इस अवार्ड को प्राप्त कर मित्तल धाकड़ा ने वापी समेत पूरे राज्य को गौरव दिलाया है। इस अवार्ड को देश का दूसरा सबसे गौरवान्वित अवार्ड माना जाता है। यह अवार्ड सही अर्थों में महिला सशक्तिकरण का श्रेष्ठ उदाहरण है। इस अवार्ड के मिलने पर स्कूल चेयरमैन, ट्रस्टी, शिक्षक गणों समेत लोगों द्वारा मित्तल धाकड़ा को शुभकामनाएं दी जा रही है। આજે વાપીનું એક ગૌરવ કહી શકાય કે વાપીની નામાંકિત જે સ્કૂલ છે વિદ્યાનિકેતન, કે જે 3 વિદ્યાર્થીથી શરૂ થઈ હતી અને આજે 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે, એ સ્કૂલને એક ભારત સમગ્ર ભારત દેશના તમામ જે સ્કૂલો છે એમાં સેકન્ડ નંબરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો મિત્તલબેનને ખાસ જેએનડી ન્યૂઝ પરિવાર તરફથી પણ હાર્દિક શુભકામના અને વાપીની જનતા તરફથી પણ તમને હાર્દિક શુભકામના। તો આ જે એવોર્ડ તમે જે હાંસલ કર્યો એમાં કયા ક્રાઇટેરિયામાં હતો અને ખાસ કરીને એના માટે તમારો શું સંદેશો છે? આ એવોર્ડ એકચ્યુઅલી ઇન્ડિયાનો સેકન્ડ નંબરનો એવોર્ડ છે, ઇન્ડિયન આઇકોન બિઝનેસ એવોર્ડ, અને એમાં મને એજ્યુકેશન એન્ટરપ્રિનરશિપમાં મને એવોર્ડ, ક્રિએટિવ લીડરશિપનો એવોર્ડ મને આપવામાં આવ્યો છે। અને ખાસ કરીને મને નાની એજમાં જે મેં આ બધું કવર અપ કર્યું છે એના માટે એ લોકોએ મને એપ્રિશિએટ કરી છે। તમે સ્કૂલની શરૂઆત કરી તે વખતે એક ભાડાની મકાનની અંદર, એક રૂમની અંદર, કારણ કે હું એનો સાક્ષી છું કે 3 વિદ્યાર્થીઓ હતા ને અત્યારે 2000 વિદ્યાર્થી સુધી તમે આટલા ટૂંકા સમયમાં પોતાના બિલ્ડિંગમાં જ્યારે શાળા શરૂ કરી છે, તો આ તમે કેવી રીતે હાંસલ કર્યું? એકચ્યુઅલી આમાં ઘણા બધાનો સપોર્ટ છે। મેં ચાલુ કરી ત્યારે તમારા કહેવા પ્રમાણે ભદ્રેશભાઈ 3 સ્ટુડન્ટથી મેં ચાલુ કર્યું હતું અને એક ભાડાના 2 રૂમ રસોડામાં જ મેં ચાલુ કર્યું હતું અને હું અને મારી એક આયા સવારના 5 વાગ્યાથી જાગીને બધું કામ પતાવીને સ્કૂલમાં આવીને પાછા એ જ ઘરે જઈને બી બધું મેનેજ કરતા હતા। પણ આમાં મારા ફાધર ઇન લો હકુભાઈ ધાકડાનો, મારા મધર ઇન લો વસંતબેન ધાકડા, મારા પપ્પાની પોઝિટિવિટી મનોજભાઈ ઓઝા, મારા મમ્મી કનકલતા ઓઝાની સ્ટ્રોંગનેસ અને બધા જ ઓઝા ફેમિલી અને ધાકડા ફેમિલીના ફૂલ પરિવારનો મને સપોર્ટ મળ્યો છે। અને મારો સ્ટાફ ખાસ કરીને જે પોતાની સ્કૂલ સમજીને અહીંયા આવે છે અને આજથી લગભગ મેં ચાલુ કર્યું ત્યારથી જે ટીચર્સ મારી સાથે છે બધા આજે પણ મારી જ સાથે છે, આયા દીદી હોય કે સ્વીપર જો, બધાનો આમાં ખૂબ ખૂબ મહત્ત્વનો ભાગ છે। અને મારી ડોટર શ્લોકા, લવલી ડોટર શ્લોકાનો બી બહુ મોટો ફાળો છે, કારણ કે એણે પોતાનું સ્કેડ્યુલ પોતાના પ્રમાણે જ એડજસ્ટ કરી લીધું અને મને ફ્રી રાખી આ બધી એક્ટિવિટી કરવા માટે। અને સૌથી મોટો એવોર્ડ જો હું અર્પણ કરતી હોઉં તો એ મારા હસબન્ડ છે, મિસ્ટર શિવરાજ ધાકડા, જેમણે આ સપનું, એ શિવરાજ ધાકડાનું છે એકચ્યુઅલી, મારા માટે એમણે જોયેલું સપનું છે અને એમને હું આ એવોર્ડ એમના ચરણોમાં સમર્પિત કરું છું। અને ડેફિનેટલી વાપીના તમામે તમામ મીડિયા પીપલ, ભદ્રેશભાઈ અને ઉદયભાઈથી લઈને તમામે તમામ જે લોકોએ મારી સ્કૂલને આટલો બધો સપોર્ટ કર્યો અને ઓલવેઝ એમના ન્યૂઝપેપરમાં, મીડિયામાં મારી દરેકે દરેક એક્ટિવિટીને કંડારી લીધી અને એના લીધે આજે મારે આ લોકોએ થ્રુ તપાસ કરી અને મને એમાં નોમિનેટ કરી અને વિનર જાહેર કરી।